ઉદ્દીપકના નમસ્કાર. બહુ જાણીતી વાત, બહુ મજાની વાત. અમે કેસ સ્ટડી તરીકે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે આપણે ચોઇસ કઈ કરવી. એટલે મને જેરી ધ મેનેજર ની વાર્તા યાદ આવે કે મજાનો એક રેસ્ટોરન્ટનો મેનેજર, જેરી અમેરિકન રેસ્ટોરન્ટનો મેનેજર, એટલો મજાનો માણસ કે એની એની ફોલોઅર્સ પણ એની સાથે ચાલે. એટલે કે એના કેટલાક વેઇટર્સ તો એટલા બધા એને ફોલો કરતા કે એ નોકરી છોડીને બીજા રેસ્ટોરન્ટમાં જાય ને તો એ વેઇટર્સ પણ નોકરી છોડીને એમ કે અમને તમારી સાથે લઈ જાઓ એમ. અને ઘણા બધા લોકો એની સાથે એવી રીતે ફોલો કરે. કારણ કે કેમ? તો કે એનો નેચર બહુ સરસ હતો. કોઈનો દિવસ ખરાબ ગયો હોય કે વેઇટર એની પાસે ફરિયાદ કરે કે આજે તો આવું થયું, તો એ તરત જ એને શીખવાડે કે આ પરિસ્થિતિને આપણે કેવી રીતે જોવી જોઈએ. એના એક મિત્ર, એ મિત્રને એવું થાય કે દરેક સ્થિતિમાં કેમ એવું હોય, પણ એને જેરીની વાતને માને. પણ એને એક વખત જેરીને જઈને પૂછ્યું કે તમે દરેક સ્થિતિમાં પોઝિટિવ કેવી રીતે રહી શકો. અને એને જ્યારે પૂછે ને એટલો બધો ઉમળકાથી, એટલો ખુશીથી એ જવાબ આપતો હોય. જ્યારે પણ પૂછે કોઈ કે તું આજે કેમ છો એમ, તો આપણે ગુજરાતીમાં સાદી ભાષામાં એવું કહે કે હું આજે જેટલો ખુશ છું એવો હું ક્યારેય નહોતો. અને જો હું, મને ચોઇસ મળી હોત તો હું ટ્વીન હોત, હું ડબલ, આના કરતા પણ ડબલ જોશથી જીવી શક્યો હોત એટલી ચોઇસ મને મળી હોત. એટલે હું આજે જેટલો ખુશ છું એવો હું ક્યારેય નહોતો. આ ટેમ્પરામેન્ટ બધાને ગમે કરું, પણ કેટલાકને ન પણ સમજાય. એવું થોડું હોય બધી પરિસ્થિતિમાં ખુશ રહેવાનું હોય. તો આ મિત્રે એને પૂછ્યું કે એવું તને કેમ લાગે છે. સાંભળજો ધ્યાનથી, આપણને જિંદગી જીવવાનું વિજ્ઞાન મળે છે અને આ 14 દિવસમાં આ શીખી જઈએ ને તો 14 દિવસ પછીની જિંદગીમાં પણ કામમાં આવે એવું છે. એટલે ઉદ્દીપક દીપકભાઈ તમારી સાથે શેર કરી રહ્યા છે. એટલે પેલો કે જો આપણે સવારે જાગીએ ને ત્યારે આપણને ખબર જ હોય છે કે આપણી પાસે બે ચોઇસ છે, કાં તો મારો દિવસ સરસ જવાનો છે કાં તો મારો દિવસ ખરાબ જવાનો છે. તો હું પસંદ કરું છું કે મારો દિવસ સારો જશે. અને એ પછી તો કે પછી જો સારો દિવસ જાય તો હું સેલિબ્રેટ કરું છું, અને ઇનકેસ એવું નથી, જિંદગી આપણી મરજી મુજબ નથી ચાલતી, તો ક્યારેક ખરાબ પણ થાય, તો ખરાબ થાય તો હું વિક્ટિમ બનીને એ પરિસ્થિતિનો ભોગ નથી બની જતો. હું એમાંથી લર્નિંગ્સ, એ અનુભવમાંથી તજુર્બો લઈ, શીખી લઈ અને હું વિક્ટર બનીને એમાંથી આગળ નીકળી જાઉં છું. એટલે મારી પાસે ચોઇસ છે કે એન્ડ રિઝલ્ટ તો હું રાજી જ રહીશ, હું ખુશ જ રહીશ. અને એ એટલો મજાનો માણસ, એમ દરેક જગ્યાએ કોઈ ફરિયાદ આવે, કોઈ ઘટના ઘટે તો બધામાંથી એ જ જોવે. અને સમહાવ આ મિત્રને એવી ખબર પડી 6 મહિના પછી કે જેરીના જીવનમાં એક એવી ઘટના ઘટી ગઈ છે, એણે એવી એક ભૂલ કરી દીધી છે જેવી કોઈ ન કરે. એ જે રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો ત્યાં એણે રાત્રે રેસ્ટોરન્ટ બંધ કરીને જ્યારે પોતાના ઘરે ગયો ત્યારે ભૂલથી રેસ્ટોરન્ટનું પાછળનું બારણું ખુલ્લું રાખી દીધું. બારણું ખુલ્લું રાખી દીધું, ત્યાંથી કેટલાક ચોર આવી ગયા. ચોરે આખી રાત રેસ્ટોરન્ટમાં તોડફોડ કરી અને તિજોરી નંબર લોકવાળી હતી એ ખોલવાનો પ્રયત્ન કર્યો. જેરી ભાઈ સવારે જેવા રેસ્ટોરન્ટના મેઇન ગેટથી અંદર એન્ટર થયા પણ ચોરથી તિજોરી ખુલેલી નહીં, એ લોકો ગુસ્સામાં આવી ગયેલા, પેનિક થઈ ગયેલા. એટલે એને બંદૂક તાંકી પેલા ઉપર કે ખોલ આ તિજોરી. અને થોડો નર્વસ હોવાના કારણે તિજોરીનો નંબર લોક એનાથી સહેજ હલી ગયું ને એ કોમ્બિનેશન પ્રમાણે ખુલી નહીં. પેનિક થઈ ગયેલા ચોર, આખી રાત થાકેલા હતા, એને ગુસ્સામાં ગોળી મારી દીધી, 3 ગોળી મારી. જેરી લોહી લુહાણ હાલતમાં ત્યાં ત્યાં ઢળી પડ્યો. અને કેટલાક લોકો એને તરત જ એવો ગોળીનો અવાજ સાંભળ્યો એટલે આજુબાજુમાંથી લોકો આવી ગયા અને એને તરત જ હોસ્પિટલ લઈ ગયા. 18 કલાકની સર્જરી, મહિનાઓ સુધીનું હોસ્પિટલાઇઝેશન, આઈસીયુની કેર, અને કેટલા બધા 6-8 મહિનાના આરામ પછી એ જયારે સ્વસ્થ થયો અને ત્યારે આ મિત્ર એને મળ્યો એટલે એને મળવા ગયો કે હવે તને કેમ છે. એટલે એને જવાબ એ જ આપ્યો જે એ પહેલા આપતો હતો કે હું આજે જેટલો ખુશ છું એવો હું ક્યારેય નહોતો. એમ જો હું હોત તો હું જોડ્યો હોત, હું જોડકા ભાઈની જેમ આટલો ડબલ હોત, મને એટલી ખુશી છે. તો પેલો કે આ હાઉ કેન યુ સે ધેટ, આ તું કેવી રીતે કહી શકે, તને આટલી બધી ગોળી વાગી, તું આટલા મહિના સુધી હોસ્પિટલમાં રહ્યો, તું હેરાન થઈ ગયો બોસ ને તું આવી વાત કેમ કરે છે. તો એને તરત જ કહ્યું કે જો હું મારું લર્નિંગ શેર કરું તમારી સાથે. એને એમ કહ્યું કે હું જયારે લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો ને ત્યારે મને એમ લાગ્યું હતું કે હું મરી જઈશ, કારણ કે મને બહુ જ ગોળીઓ વાગેલી અને મને લોહી એટલું વહી ગયેલું. પણ પડતા પડતા મેં મારી જાતને વિચારીને પૂછ્યું કે મારી પાસે બે ચોઇસ છે, જીવવું કે મરી જવું. ત્યારે મેં ચોઇસ લીધી કે મારે જીવવું છે, મારી ચોઇસ જીવવાની છે. અને એટેન્શન ગોઝ, એનર્જી ફ્લોઝ, જ્યાં આપણું ધ્યાન જાય છે ને ત્યાં આપણી એનર્જી, ત્યાં આપણી ઉર્જા જાય છે. તમે ચિંતામાં ધ્યાન આપશો ને એટલે સગળી બાબત બધું ચિંતા ચિંતા ચિંતા, ગુસ્સો તો બધું જ ગુસ્સો ગુસ્સો ગુસ્સો. અને એટલે આ ઇન્ટરનલ ઇમ્યુનિટી ની વાતને બરાબર અહીંયાથી સમજવી છે. આ વાર્તા આપણને બહુ મોટા લેસન્સ આપે છે. અને એટલે એને એમ કહ્યું કે મારે જીવવું છે, એવું નક્કી કરીને હું ઢળી પડ્યો. લોકો મને હોસ્પિટલ લઈ જતા હતા, પેરામેડિકલ સ્ટાફ બહુ સારો હતો, સ્ટ્રેચરમાં હું લોહી લોહણ સૂતો હતો એમ્બ્યુલન્સમાં, ત્યારે પહેલા એમ કીધું તું ચિંતા ના કરતા, તમને કાંઈ નહીં થવા દઈએ, તમને કાંઈ નહીં થાય, અમે છીએ. મેં એમનામાં ભરોસો મૂક્યો.
અને એટલે પહેલા કેવું કે મેં એનામાં વિશ્વાસ કર્યો કે હું સાજો થઈ જઈશ, પણ મને સૌથી વધુ ચિંતા ત્યારે થઈ કે મને જ્યારે ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવ્યો અને ઓપરેશન થિયેટરમાં મારા ઓપરેશનની તૈયારી ચાલતી હતી, ત્યારે મેં આમ છેલ્લે નજર માંડી તો જે ડોક્ટર્સના ચહેરા ઉપર જે હાવભાવ હતા, મારી હાલત કદાચ એવી હશે કે એમને એવું લાગ્યું કે આ બહુ અઘરું છે, આને બચાવવા મુશ્કેલ છે, એ થોડી ચર્ચા એવી કરતા હતા કે થોડો ક્રિટિકલ કેસ છે. અને ત્યારે મને એવી ખબર પડી કે મારે એક્શન લેવાની જરૂર છે. અને બરાબર એક સમયે એક નર્સ બેન એને એવું પૂછતા હતા કે હેવ યુ એલર્જીક ટુ એનીથિંગ, તમને કોઈ વાતની એલર્જી છે? એટલે એને તરત જ આમ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું કે હા મને એલર્જી છે. એટલે બધા જ થોડી વાર ઉભા રહી ગયા, ડોક્ટર્સ પણ તપાસ, કારણ કે એલર્જી હોય તો ઓપરેશન કરતી વખતે એમને ધ્યાન રાખવું પડે. એટલે ઉભા રહી ગયા, બોલો શેની એલર્જી છે? અને ત્યારે એને હસતા હસતા એમ કહ્યું, આટલું વાગ્યું હોવા છતાં, કે મને બુલેટ્સની બંદૂકની ગોળીઓની એલર્જી છે. અને બધા જ ખડખડાટ હસી પડ્યા. એ આવી ક્રિટિકલ સ્થિતિમાં પણ એક નાનકડું હ્યુમર ક્રિએટ થયું, બધા હસી પડ્યા, ડોક્ટર્સ પણ મનથી રિલીઝ થયા. અને આને તરત જ એમ કહ્યું કે હું જીવવા માંગુ છું, મેં જીવવાની ચોઇસ કરી છે, મને જીવતા માણસની જેમ ઓપરેટ કરજો, આ ગયેલો કેસ છે, મને ઓપરેટ નહીં કરતા. હું બોલીને કે હું અનકોન્શિયસ થઈ ગયો અને પછી હું ચોક્કસ બચ્યો છું એમાં ડોક્ટરની આવડત નોય ફાળો છે, પણ સાથે સાથે મારી ચોઇસ, મારી ફાઇટિંગ સ્પિરિટ, મારો એટીટ્યુડ, એ પણ મારો એમાં જવાબદાર છે. એટલે ચોક્કસ મને ડોક્ટર્સે બચાવ્યો છે, પણ એ નાનકડી ચોઇસ એ મારી પણ હતી. અને અહીંયા મારે તમને બધાને એ કહેવું છે. અને પછી તરત જ એને એમ કહ્યું કે એટલે જ આજે પણ હું એમ જ કહીશ, કદાચ બેવડી રીતે કહીશ કે હું આજે જેટલો ખુશ છું એટલો હું ક્યારેય નથી.